ઓકે, અમારી સાથે સ્ટુડન્ટ્સ પણ એવા બધા એ લોકો જોડાયા છે કે જે લોકો ગ્રાઉન્ડ પર જઈ રહ્યા. અમે એક લિંક પણ આપી હતી કે બીઅર રિપોર્ટર, જે લોકો અત્યારે ગ્રાઉન્ડ પર હોય એ લોકો અમારી સાથે જોડાઈ શકે છે. ભદ્રેશ પરમાર અમારી સાથે જોડાયા છે. તમે ક્યાંથી જોડાયા છો ભદ્રેશભાઈ? હાલ ક્યાં છો? ક્યાંથી ક્યાં જઈ રહ્યા હતા? બાય અરવલ્લી સરસોલી ગામ નો હતો હું, અને વેલા જાગેલા અમે, કેમ કે અમારે ગામ ભોઈ જવાનું હતું. ગામભોઈ જવાનું હતું, જે ગામ ભોઈ જવાનું હતું. સાબરકાંઠા. હા, તો ભાડું તો નહોતું, તો ઓછીના પૈસા લઈ દીધા કાલ સાંજે. અચ્છા, હા, ઓછીના પૈસા લઈ નીકળેલો. મેં છેલ્લી એક્ઝામ આપી દઉં આટલી. તમે આની પહેલા આપી છે કોઈ પરીક્ષા? પેલા આપતો તો, પણ આ રીતે જ થતું હતું. પેપર આપીને આવીએ અને પેપર ફૂટી જાય, પેપર રદ જતું રહે. પેપર આપીને આવીએ અને પેપર ફૂટી જાય, પેપર રદ જતું રહે. રાત દિવસ ના ઉજાગરા કરવાના, પૈસા ના હોય સ્ટ્રગલ કરવાની, અને લાસ્ટ ટાઈમે આવતું. અચ્છા, કયા ગામથી છો તમે? અરવલ્લીથી છો ને? હા, સરસોલી. સરસોલી. અને ત્યાંથી વહેલા નીકળ્યા હશો તો તો. હા, વેલા નીકળેલા અમે અંદર અંદર અહીંયા. અચ્છા, શું કરે છે તમારા પેરેન્ટ્સ? તમે કહો તમારી પાસે આઈ મીન પૈસા નહોતા, એટલા માટે પૂછી રહી છું. ફાધર નથી મેડમ, જાતે જ કામ કરી અને ચલાવું. જોબ કરતો હતો, પણ એકદમ ના કારણે મેં જોબ છોડી દીધી. મેં કીધું એકદમ ક્લિયર કરી લઉં અને પછી જોબ કરીશ, ને જોબ ના કારણે એકદમ ક્લિયર નતો કરી શકતો. તો છેલ્લા 6 મહિનાથી જોબ છોડી દીધેલી અને કન્ટિન્યુ રીડિંગ ચાલતું દિવસ રાત. એના કારણે ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ હતો, ને ફાધર છે નહીં મારે અત્યારે, તો ઘરની જવાબદારી અમારા ઉપર હતી. ઘરવાળાને ખવડાવવું બધું ટોટલી. તો અચ્છા, આવી પરિસ્થિતિમાંથી નીકળીને એક્ઝામ આપવા માટે કહેતા હતા, તો રસ્તામાં ખબર પડી કે ભાઈ પેપર તો ફૂટી ગયું, હવે તમે ઘરે જતા રહો પાછા. એવા અનેક લોકો જોડાઈ રહ્યા છે અમારી સાથે. પ્રદીપ જોડાયા છે. પ્રદીપ, તમે ક્યાં છો? હું મેડમ રાજકોટ થી જામનગર એક્ઝામ આપવા માટે આવેલો છું. મોર્નિંગમાં 4 વાગ્યાનો નીકળ્યો છું. અત્યારે જામનગર પહોંચ્યો છું, અને જામનગર બસ સ્ટેન્ડ ની અંદર તમને તમામ વિદ્યાર્થી જોવા મળશે. કે અત્યારે બહુ બધા વિદ્યાર્થીઓ ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે, કે પેપર લેવા પહેલા જ પેપર ફૂટવાના ન્યૂઝ મળી ગયા છે બધા લોકોને. અને અમુક સ્ટુડન્ટો એવું જ કેતા હતા કે અહીંયા જ બસ રોકી દો અને અમને જવા દો રિટર્ન, કારણ કે સરકાર સુધરવાની નથી અને આ જ વસ્તુ થવાની છે. વારંવાર અવારનવાર આ જ વસ્તુ થઈ છે. 2 વર્ષ એક્ઝામ ની 2-4 વર્ષ એક્ઝામ ની તૈયારી કરીએ છીએ. 2-4 વર્ષ પછી એક્ઝામ ડેટ ક્લિયર ડિક્લેર નથી થતી. એક્ઝામ ડેટ આવે છે ત્યાં પેપર લીક ના ન્યૂઝ મળે છે. એટલે ખરેખર લોકો ની અંદર એવું જો અત્યારે બધા સ્ટુડન્ટ ની અંદર એવું જો લોકો વિચારે છે બધા વિદ્યાર્થીઓ કે ખરેખર હવે એક્ઝામ ન જ આપવી જોઈએ, કારણ કે સરકાર નહીં સુધરે અને આ વસ્તુ થવાની જ છે, કારણ કે વારંવાર થાય છે. હવે લિમિટલેસ આ વસ્તુ થઈ ગઈ છે. કિરણ, તમે ક્યાંથી જોડાયા છો? ક્યાંથી ક્યાં જઈ રહ્યા હતા? બનાસકાંઠા થી વડગામ. વડગામ. અચ્છા, અને વડગામ થી તમારું સેન્ટર ક્યાં હતું? બાદરપુરા. બાજરપુરા. અચ્છા. હા, અને તમે પહોંચી ગયા હતા? ના બેન, પાટણ સુધી પહોંચ્યા પછી ખબર પડી. તમે ઘરમાં કોઈની સાથે વાત કરી હશે અથવા બીજું કઈ હશે તો શું એ લોકોએ હવે કહ્યું છે કે નેક્સ્ટ એક્ઝામ તમને આપવા દેશે? અત્યારે તો એવું કશું કીધું નહીં. અત્યારે તો બધા એવું કીધું કે પરીક્ષા રદ જીતો, હવે શું કરશો? કેમ કે જોબ છોડી દીધી, અત્યારે જોબ નો કોઈ ઓપ્શન નહીં. તો લાગતું નથી આપવા દે એવું તો, કારણ કે આ લાસ્ટ ચાન્સ હતો મારા માટે. તો હવે કેમ કે તમે આપશો ખરા તલાટી કે એના જેવી કોઈ બીજી જો લેવાય તો સારી રીતે આપીશું તો ખરા જ મેડમ, ટ્રાય તો 100% કરીશું. પણ ઘર વાળાનું કેવું મૂડ ઓફ થઈ કે તું એક પણ કામ નહીં કરતો, કે નહીં જોબ કરતો નહીં, કારણ કે ઘરના ખર્ચા ચલાવવાના હોય, એ લોકોને બધું મેનેજ કરવાનું હોય, નહીં તું પૈસા કમાતો કે નહીં તારી એક્ઝામો સક્સેસ જતી, તો કરવાનું શું? હું ટેન્શન માં કહું જોબ કરવા જાઉં તો ફરીથી તૈયારી કરો. અને એટલા માટે તો હું મેડમ મફત શિક્ષણ આપતો હતો. અચ્છા, છોકરા ખરા 100 છોકરાઓને મફત શિક્ષણ આપતો હતો. સવાર સાંજ મારા ઘરે બોલાય બોલાય, આજે બ્લેક બોર્ડ ખરું ને આના પર લખી શીખવાડતો હતો હારી ને.
છોકરામાં ફક્ત શિક્ષણ આપતો તો એમ કે શિક્ષણ મળશે તો આજે નહીં તો કાલે લોકો આગળ આવશે ને, એના લીધે બધા શાંતિથી જેમ કે જેવી પરિસ્થિતિ મારી થઈ બીજાની ના થાય, એટલા માટે તો કમ્પલસરી સવારે 100 છોકરા અને સાંજે 100 છોકરા મફત ટ્યુશન આપતો તો દરેક છોકરા. અને હું જોબ કરતો હતો ત્યારે મારા જોબ માંથી એ લોકો પેન્સિલ રબર નોટપેન આવું બધું લઈ આવતો હતો બધા છોકરાઓને, કેમ કે એજ્યુકેશન થી કોઈ પાછળ ના રહે જાય એના માટે. પણ આજે જે પરિસ્થિતિ થી એ જોઈને એજ્યુકેશન ઉપરથી પણ વિશ્વાસ ઉઠી ગયો કે ખરેખર. અચ્છા, એ છોકરાઓને શીખવજો કે સરકારી પરીક્ષાઓની બહુ તૈયારીઓ ના કરે, નહીં તો આવી જ હાલત થતી હોય છે મોટા ભાગે. પેલો રિએક્શન તો એ હતો કે આંખમાંથી આંસુડા નીકળી જાય મેડમ, બીજો શું થાય અમારે. કેમ કે કેટલા ટાઈમ થી અમે આ સ્ટ્રગલ કરેલું છે, મેં જોબ મૂકીને છેલ્લા 4 થી 5 મહિના થી અમે તૈયારી કરવાનું ચાલુ કર્યું, કેમ કે ખબર હતી કે એક્ઝામ આવશે. પેલા હું તૈયારી કરતો જ, પછી જોબ ચાલુ કરી મેડમ. તો અત્યારે તમારી પાસે જોબ નથી એવું કહેવા માંગો છો તમે? ના, અત્યારે જોબ નથી મારી પાસે. મારા પપ્પા પણ ના ભરતા હતા, મારા પપ્પા પણ ના ભરતા હતા કે હેને હવે જોબ તું ચાલુ રાખ, એક્ઝામ ની હવે પ્રિપેરેશન નથી કરવી ઘણો ટાઈમ થયો, કેમ કે ઓલરેડી મારી 26 એજ થઈ છે, હવે બધું સેટલમેન્ટ કરવું બધું અઘરું પડી જાય છે હવે.